नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 चैप्टर नंबर 9 जेने आपणे वात करता था कि 1857 स्वतंत्र संग्राम विषे। आ स्वतंत्र संग्राम नी अंदर आपणे आगळ जोयुं ए प्रमाणे के 1857 संग्राम गुजरातनी अंदर अने संग्रामनो जे व्याप हतो एवा अलग अलग जग्याए आपणे एने सांभळ्यो अने समझी पण गया। હવે મિત્રો જોવાનો છે આ 1857 સંગ્રામનો જે અંત છે એ અંત કઈ રીતે આવ્યો હતો, એની અંદર અલગ અલગ જે આપણા કહેવાય છે કે જે નેતાઓ હતા એ કઈ રીતે એનું અવસાન થયું, કઈ રીતે ક્યાં ગયા હતા, બરાબર છે, કઈ સાલમાં તેણે શું પાછું મેળવ્યું, અંગ્રેજ સરકારે શું કર્યું વગેરે વિશેનો જે આ સંગ્રામનો જે અંત છે આપણે ખબર છે 1857 સંગ્રામ છે એ કેવો ગયો હતો, નિષ્ફળ ગયો હતો, બરાબર છે। તો એના વિશેની આપણે વાત કરીએ તો સંગ્રામનો અંત, બરાબર છે, શું આપેલું છે સંગ્રામનો અંત, ચાલો જોઈએ તો કે સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો જે નવો પુરવઠો છે એ ઇંગ્લેન્ડ અને ઈરાનથી મળતો હતો, ક્યાંથી મળતો હતો, સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને, કોને કીધું છે, અંગ્રેજ સરકારને શસ્ત્રો એટલે કે હથિયારો અને સૈનિકો જે સૈનિકો કદાચ મૃત્યુ પામે તો નવા સૈનિકોની જરૂરિયાત પડે એટલે પુરવઠો એટલે કે જથ્થો તો એ ક્યાંથી મળતો હતો, તો કે ઇંગ્લેન્ડ અને ઈરાનના સ્થળોમાંથી તેને મળતો હતો। ઈસવીસન અઢારસો સત્તાવનની 10 મે, બરાબર છે, 10 મે સંગ્રામની શરૂઆત થઈ હતી, હકીકતમાં 31 મે શરૂ થવાની હતી પણ થઈ ક્યારે ગઈ છે, 10 મે શરૂઆત થઈ હતી, પરંતુ ઈસવીસન 1857 જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા, બરાબર છે, ફરીથી પુનઃ એટલે શું થાય, ફરીથી એણે એ જીતી લીધા હતા, કેમકે અહીંયા 1857 જે જૂનનો જે અંત હતો એ અંતના સમયમાં અંગ્રેજોએ પાછી પોતાનો જે કહેવાય છે વિસ્તાર છે એ વિસ્તાર પાછો એણે મેળવી લીધો હતો, એટલે ફરીથી આ બનારસ અને અલ્હાબાદ છે એ અંગ્રેજના તાબા નીચે આવી ગયેલો છે એવું આપણે કહી શકાય છે। એટલે આ 1857 સંગ્રામની અંદર અલગ અલગ રીતે તમે જોવા જાઓ તો અલગ અલગ લોકો છે એ સંગ્રામમાં જોડાયા હતા અને એનો અંત કઈ રીતે આવ્યો એના વિશે આપણે સમજવાનું છે। ત્યાર પછી વાત કરીએ તો કે જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું હતું, તો કાનપુરની અંદર વાત કરીએ તો કાનપુરની અંદર કોણ હતું, બરાબર છે, તો કાનપુરની અંદર બહાવ સેવા સેનાપતિ તાટિયા તો, બરાબર છે, જેને આ અને નાના સાહેબ પેશવા, બરાબર છે, નાના સાહેબ એણે પોતાની આ સંભાળી હતી તો એ પણ એને શું કરી લીધું હતું, જીતી લીધું હતું અંગ્રેજ સરકારે। સપ્ટેમ્બર 1857 દિલ્હી પણ પાછું મેળવી લીધું હતું, તો દિલ્હી પણ આપણે ખબર છે કોની હતું, તો કે બહાદુર શાહ જફરના નીચે આ મેરઠના સિપાહીઓ છે એ દિલ્હી ઉપર શું કર્યો હતો, કબજો લઈ લીધો હતો, તો એ પણ એને પાછું શું કરી લીધું, અંગ્રેજ સરકારે લઈ લીધું, ક્યારે, તો કે સપ્ટેમ્બર 1857 અંદર। બહાદુર શાહ અને તેની બેગમ છે જીતન મહાલને કેદ પકડાયા હતા, ત્યારે એના ઉપર શાસન કોણ કરતા હતા, તો કે બહાદુર શાહ જફર, આપણે આગળ આવી ગયા, બરાબર છે, અને તેની બેગમ કોણ હતી, જીનત મહાલ, બરાબર છે, તો એને શું કરી દીધા, કેદ પકડાયા, કેદ એટલે કે તેને કેદ કરવામાં આવ્યા હતા અને તેને પકડીને કેદ કરી દેવામાં, જેલની અંદર પૂરી દેવામાં આવ્યા હતા। તેમના શાહજાદાઓનો અંગ્રેજોએ વધ કર્યો હતો, તેના શાહજાદાઓ એટલે કે એના છોકરા છે છોકરીઓ છે, બરાબર છે, તો એનો શું કર્યો હતો, તેને મારી નાખવામાં આવ્યા હતા, વધ કરવો એટલે મારી નાખવામાં આવ્યા હતા। બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં તેને રાખવામાં આવ્યા હતા, ક્યાંથી ક્યાં લઈ ગયા હતા, તો કે બહાદુર શાહ જફર અને તેની બેગમ એટલે કે તેની પત્નીને બર્માની જે રાજધાની રંગૂન છે એ રંગૂનની જેલની અંદર તેને કેદ રાખવામાં આવ્યા હતા, અને ત્યાં
શું થાય છે, તેમના મૃત્યુ થાય છે, એટલે બંને ત્યાં જ શું થાય છે, મૃત્યુ પામે છે. એટલે કહેવાય છે કે દિલ્હી પણ પાછું અંગ્રેજ સરકારના હાથમાં આવી ગયું, કાનપુર પણ એના હાથમાં આવી ગયું, બનારસ અને અલ્હાબાદ ફરીથી અંગ્રેજ સરકારના તાબા નીચે આવી ગયું હતું. ત્યાર પછી ત્યાંથી આપણે આગળ જઈએ તો આવે છે માર્ચ 1858માં લખનઉ પાછું મેળવ્યું. શું મેળવ્યું એને? જે લખનઉ હતું એ લખનઉ પણ એને પાછું મેળવી લીધું. ત્યાર પછી ઝાંસીની રાણીના એક જ એવા વિશ્વાસઘાતના કારણે ઝાંસીનું પણ શું થતું ગયું? પતન થતું ગયું. આવે છે ઝાંસી પણ એમાંથી મુક્ત થઈ ગયું હતું, પણ એક એનો એ કહેવાય છે કે એક વિશ્વાસઘાતીય માણસ કહેવાય ને કે એક ટીમ હોય, ટીમની અંદર જો એક વિશ્વાસઘાતીય માણસ હોય તો આખી ટીમને શું કરી શકે છે? બરબાદ કરી શકે. કેમ કે આપણી જે ટીમમાં કોઈ વસ્તુ થાય છે એ કોને કહી દે? બીજી ટીમને, જેથી કરીને આપણી બધી વસ્તુ, જે સિક્રેટ વસ્તુ હોય, જે ગુપ્ત વસ્તુ હોય, એ બધી એને ખબર પડી જાય. તો એ જ રીતના આ ઝાંસીની રાણીના એક જ એવા વિશ્વાસઘાતના કારણે આખા ઝાંસીનું શું થઈ ગયું? પતન થઈ ગયું હતું. તે કાલ્પી તરફ ગયા હતા. ક્યાં તરફ ગયા? કાલ્પી. કાલ્પી પણ એક ઝાંસી જેમ નામ છે એમ કાલ્પી પણ એક નગરનું અથવા રાજ્યનું નામ છે એવું આપણે કહી શકીએ છીએ. તેણે પછી પણ ખુખાર લડાઈ લડી અને વીરગતિ પામ્યા હતા. બરાબર છે. પણ ઝાંસીની જે રાણી હતી, રાણીએ એની સાથે ખુખાર લડાઈ કરી, પણ છતાં તે શું પામ્યા હતા? વીરગતિ. વીરગતિ એટલે કે તેનો પરાજય થયો હતો, તે મૃત્યુ પામ્યા હતા એવું આપણે કહી શકીએ છીએ. ત્યાંથી આગળ જઈએ તો જગદીશપુરના કુંવરસિંહની લડાઈમાં, જગદીશપુરના જે કુંવરસિંહ છે એ લડાઈમાં મરણતોળ ઘા વાગવાથી 1858માં તેનું શું થયું હતું? મૃત્યુ. એવો બધો એનો ઘા વાગ્યો કે મૃત્યુની સંપેડમાં આવી ગયા, તે મૃત્યુથી નજીક આવી ગયા. આ છે કે જે ફરીથી યુદ્ધ કરી શકે કે ફરીથી એવું લડાઈ લડી શકે એવા એ જોશની અંદર હતા, અને એટલો બધો એને એવો ઘા વાગી ગયો કે તે 1858માં તે શું થયું હતું? મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી આપણે નાના સાહેબ પેશવાની વાત કરીએ તો નાના સાહેબ પેશવાના અંતિમ પરાજય બાદ આ નેપાળ તરફ ગયા હતા. ફરીથી એને નેપાળને કબજે કરી લીધું અંગ્રેજ સરકારે, અને તે નેપાળ તરફ ગયા હતા. અને પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના સિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. કોને? તો કે નાના સાહેબ પેશવાએ પહેલાં નેપાળ તરફ ગયા, અને નેપાળથી પછી ક્યાં તરફ જાય છે? તો કે ભાવનગર જિલ્લાનું જે સિહોર ગામ છે એ સિહોર ગામે એને વસવાટ કરવાનું માનવામાં આવી રહ્યું છે. ઈસવીસન 1902ની અંદરમાં તેનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. બરાબર છે. નાના સાહેબ પેશવાને આપણે અંતિમ પરાજય વિશેની વાત કરીએ તો પરાજય બાદ એવું કીધું છે આપણે, અહીં શું કીધું છે? અંતિમ પરાજય બાદ એટલે કે તે હાર સ્વીકારી લીધા પછી, સંગ્રામ નિષ્ફળ ગયા પછીની આપણે વાત કરીએ તો તે નેપાળ તરફ વહી ગયા હતા. નેપાળથી ફરીથી પાછા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર સિંહોર ગામે તેઓ વસવાટ કરવા લાગ્યા એવું માનવામાં આવે છે. અને 1902ની અંદર તેનું શું થયું છે? અવસાન થયું છે. એક પરિચિતે વિશ્વઘાત કરી અને તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા હતા. એક એવા વ્યક્તિએ શું કર્યું કે એક પરિચિત એટલે કે જાણકારી વ્યક્તિએ આવશે કે તાત્યાને શું કરી દીધા કે સરકારી અફસરો એટલે કે અધિકારો હતા એને હવાલે કરી દીધા. સરકારી જે લોકો હતા, સરકારના, અંગ્રેજ સરકારના લોકો બરાબર છે, એટલે કે અંગ્રેજ સરકારી અફસરો હતા એના હવાલે, એટલે કે તેના નીચે આ તાત્યાને સોંપી દેવામાં આવેલો હતો. પણ પરંતુ કહેવાય છે અહીંયા કે સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યાને ટોપને ફાંસી આપી હતી. શું કહે છે કે સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને શું કરવામાં આપી હતી? ફાંસી આપવામાં આપી હતી. કેટલાક લોકો એવું કહે છે ને ફાંસી આપવામાં આવી છે, કેટલાક લોકો એવું કહે છે ત્યાંથી નાસી ગયા છે, ભાગી ગયા છે, તો એની જેવા જ નકલના વ્યક્તિને ફાંસી આપવામાં. તો ઘણી રીતે આ તાત્યા ટોપને આવી રીતના અલગ અલગ રીતે તમને સંભાળવામાં આવતું હશે. જોઈએ આપેલું છે આપણે, ફાંસી આપી હોવાનો
आ सरकारी अहेवाल से ए प्रसिद्ध थयो हतो। जो के अहीं जुदा जुदा माध्यमों आधारे एवं जाणवा मळेलू छे के तात्याने तो छटकी गयेल अने अन्य भड़ती व्यक्ति ने फांसी अपायेल छे। शुं कीधुं के तात्या टोपे तो जेलमांथी शुं थया हता, भागी गया था, तेने फांसी आपवामां आवेली नथी। पण एनी ज जेवा नकलना जेवा कोई व्यक्ति लागतो होय तो एवी व्यक्ति अथवा एना जेवी भड़ती व्यक्ति होय तो एने फांसीए चढ़ावामां आवेल हता। तो अहींया आवुं अलग अलग रीते तमने अलग अलग जुदी जुदी बाबतनी अंदर तमने माध्यमों द्वारा जणावामां आवेलुं छे। तात्याए जीवनमां अंतिम वर्षो छे ए नवसारीमां गाळ्या होवानुं मानवामां आवे छे। क्यां? तो के नवसारीनी अंदर मानवामां आवे छे एवुं अहींया कहेवामां આવી રહ્યું છે। અને આ તાત્યા ટોપ છે એક બહાદુર એવા કહેવાય છે કે એક સેનાના સૈનિક હતા કે જેણે ખૂબ જ રીતે આ સૈન્યની અંદર મદદ કરી, પણ છતાં કહેવાય છે તાત્યા ટોપ છે એ વધારે સમય ઓલું સંતોષ નથી કરી શકતા, એટલા માટે તાત્યા ટોપ છે એક સૈન્યની અંદર નાસી જાય અને નવસારીની અંદર ગાળે છે એવું માનવાની અંદર આવી રહ્યું છે। ત્યાર પછી અહીંયા કેટલુંક જાણવા જેવું આપને આપવામાં આવેલું છે કે કીધું છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં, ક્યાં કીધું છે? તો કે ગાંધીનગર જિલ્લો છે એ જિલ્લાના માણસા તાલુકામાં સમો નામનું એક ગામ છે। કયું છે? સમો ગામનું એક ગામ છે। ત્યાંની પ્રાથમિક શાળામાં એક ખાંભી, એટલે કે એક જેમ ગાંધીજીનું આપણે પૂતળું હોય બરાબર છે ખાંભી, ત્યાં એક પ્રાથમિક શાળામાં એક ખાંભી છે, ત્યાં લખાયેલું છે કે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાઈ હતી બરાબર છે। શું કહે છે કે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાઈ હતી। કઈ જગ્યાએ? તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં સમો નામનું એક ગામ છે ત્યાં આ પ્રાથમિક શાળાની એક ખાંભી છે ત્યાં આવું લખવામાં આવેલું છે કે 29 નવેમ્બર 1857 અહીં ફાંસી અપાઈ છે। તો કોને? તો કે મંગલલાલ પાટણ અને માધવજી વિજાપુરને અહીંયા અંજલિ અર્પિત કરવામાં આવતી હોય છે। કોને કોને ફાંસી અપાઈ? તો કે મંગલલાલ ઢીંગરા અને માધવજી જે વિજાપુરના છે એને અંજલિ બરાબર છે। તો આ રીતે અહીંયા એની ખાંભીઓ છે એ તમને ત્યાં જોવા મળી રહી છે। વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સંગ્રામનો અંત, 1857ના સ્વતંત્ર સંગ્રામનો અંત હતો। હવે આ સંગ્રામ છે નિષ્ફળ ગયો એના વિશે આપણે જાણવાનું છે, પણ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર તમને કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ શબ્દ ન સમજાતો હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખી આપવું કે જેથી તેનું આપણે શું કરી શકાય, સોલ્યુશન કરી શકાય। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।